बहुरत्ना वसुंधरा धरा गुर्जरिनी धरतीना तसुए तसुमा श्री अने सरस्वती नो संस्कार सुमेल छे। सौराष्ट्रना अग्नि खूणे एक गाम छे। नाम लाठी। सौ काठी एक लाठी नी विख्यात कहवत वालू गाम मशहूर छे तेना एक राजवी सुरसिंहजी तख्तसिंहजी गोहिल ने लीधे। ए राजवी एटले गुजरात ना लाडला कवि कलापी। आ अटारी थी सात दशका पूर्वे कलापी नो केकारो पवन नी लहरो मां गूंजतो थयेलो। केवो करुण कमनीय ए टहुको। सौ खुश रहो जय मां खुशी, हूं ज्या खुशी ते हूं करूं। शू ए हतू शू आ थयू ए पूछशो कोई नहीं। आ खंडेर मां भरी भरी पड़ी छे स्मृति ए राजवी कवि ना कवन नी, ए प्रणय फाग रचनारानी वाहल नी वसंत नी। आ वृक्षो झुकी ने अदब थी सलाम करे छे ये आदमा के जारे ते कुमला छोड़ हता त्यारे ए प्रणयी कवि ना शाही हाथ तेमनी पीठ ऊपर वाल थी फर्या हता। लाठी गामनी सीमाए मौजूद छे गोहिल वंशना राजवीओनी अमर याद। आ छे राजकवि कलापीनी समाधि। आ पत्थरना टुकड़ामां जिंदगीनी हरारत हजु सुधी हयात छे। आ एनी यादगार छे जे गुजरातने प्रणय अने कवननुं नजराणुं आपी धरतीनी सोळमां सूता छे। आ स्थानथी हजु सुधी गूंजतो रहे छे कलापीना आत्मानो स्वर्गीय सूर। जफाने ने सनम ने सनमनी क्रूरताने ने जहाने आपता जाशू सलामी आंसुनी छिल्ले। તારા લગ્ન ની ફિકર તું ના કરીશ, હું જ તને સારો દેખાવડો વર જોઈને પરણાવી દઈશ। બસ અત્યારે તું જા। चांद छुपे नहीं, बादल छाया।
કેવું મજાનું કરી. બહારના ચંદ્રને વાદળ છુપાવી નથી શકતા, તો આ ચંદ્ર જેવા મુખને ઘૂંઘટ કેવી રીતે છુપાવી શકે? લોહાવાળા, તમે વૈષ્ણવ લાગો છો. અમે તો શંકરના ભક્ત. કૃષ્ણના મંદિરના દરવાજા બંધ રહે, સમય સમય પર જ દર્શન થાય. જ્યારે શંકરનું દેહ તો સનાતન ખુલ્લું રહે. મારા મિત્રો કહેતા હતા કે બાપુ સાચો જ, કચ્છ રોહામાં મૂંગા પ્રાણી ઘણા હોય છે. કઈ મૂંગા ન હોય. મિત્રો સાચા હતા. હું મૂંગી નથી. અરે ગીત સંપર આવતા પહેલા જ બંધ થઈ ગયો. કદાચ મિત્રોની બીજી વાત સાચી હશે. કહેતા હતા કે કચ્છમાં જે મૂંગા ન હોય એ કદરૂપા હોય છે. કોણ છે તમારા મિત્ર? હવે માને, દેવી દેવીઓ ભક્તોની કસોટી કરે એથી આખરી કસોટી તમે મારી કરી છે. રમા? રમા? કોણ રમા? તમે. આજથી હું તમને રમા કહીશ. બોલો રમા, તમારે શું થયું છે? લાઠીની પટરાણી કે એની કવિતા? સુરની રમા. અરે તમે તો દાજી ગયા. અગન તો નથી પડતી? જ્યારે દીવા પર હાથ મૂક્યો તો ત્યારે નહોતી પડી. એટલે જ્યારે દીવા પર હાથ મૂક્યો ત્યારે હોઠ પર એવું હિમવર્ષ થતું કે એની શીતળતામાં દીવાની છાળની ખબર એ નહોતી પડી. બે અદબી માં હજુરની મુલાકાતે શિરસ્તે ધરાવે. કહી દો કે સુરસિંહજી પૂજા કરે છે. પૂજા? હૃદયની દેવીની. પણ એજન્ટનું કઈ સંદેશો હશે? રાજકારણમાં ધ્યાન તો આપવું પડે. ઓફો, આ રાજકારણ કારણ વગર રાજ કરે છે મારા ઉપર. જવું જ પડશે. ગુડ મોર્નિંગ યોર હાઈનેસ. મોર્નિંગ હજુર સાહેબ. એજન્ટ સાહેબે આપના લગ્ન પ્રસંગની ખુશાલીમાં આ ઝૂલાની ખાસ ભેટ વાટી. વન્ડરફુલ, એક્સલન્ટ. કન્વે માય થેન્ક્સ ટુ ધ એજન્ટ. બીજું કઈ? બીજામાં તો યોર હાઈનેસ, આ પત્ર. બા સાહેબ, બાપુ સાહેબે મો જોવાનું શું હતું? નામ? નામ? હા નથી, હજુરે મારું નામ રમા પાડ્યું. નામમાં શું? પણ એ તો કહો કે પટરાણી કોણ, આપ કે આનંદી બા? હજુરનો મારા ઉપર પ્રેમ છે. અને નાથી, હું તો માનું છું કે જે પ્રેમ જીતે એ પટરાણી. સુંદર, અતિ સુંદર. એજન હતી, શ્રી રસ્તેદાર આપી જાય છે લગ્નની ભેટ તરીકે. ના રમા, હા લગ્નની ભેટ નથી, પણ અંગ્રેજી હકુમતનો પાયો મજબૂત કરનારી એક ઈટ છે. એજન્ટના સંદેશો આપને ના પસંદ લાગે છે? રમા, મારે તમારા વગર કાશ્મીરના પ્રવાસે જવાનું છે. એજન્ટનો આ વિનંતી ભરેલો હુકમ છે. હુકમ? હા,
हुकम मने लाठीनी गादी सौंपाय ते पहला राजवी तरीके नी लायकात ना अभ्यार्थी आ प्रवासी छे एम एजेंट माने छे एमा खोटू शुं छे खोटू शुं छे लायकात वाला ने राजा बनावाना बदले वारसगत राजवी ने लायकात आपवी अंग्रेजों ने आ रीत खोटी नथी तो शुं छे आप जरूर जाओ आमे मारे रिवाज मुजब कष्ट जोवुं ज पड़शे अने काश्मीर में आपने नवी कविता सांभळशे जरूर जजो हूँ लखे छे कि काश्मीर नी पहाड़ी अने बरफ आच्छादित प्रदेश मा हृदय मीण बनी ने पिघली जाए छे कुदरते पृथ्वी ऊपर रचेला स्वर्ग मा बीजू बधुज भूली गयो छु अरे पर हजूर लाठी पाछा क्यारे पधारशे पोते पुना में पहुंचे अने त्यार पहला अपने लाठी पहुंची जवानी छे સુંદરા સેજમાં પુષ્પના પરાગ માહે પ્યારી પ્રેમવાળી પ્રાણ ઓઢેલી છે પ્રેમ ઘેલી ચુંબન ને ઇચ્છતી આ આંખ એની બંધ છે અરે તમે તો જાગી ગયા ઊંઘી જ નહોતી એટલે તમે ઊંઘવાનો ડોળ કરતા હતા કેમ આવો ડોળ ના કર્યો હોત તો જે લાવો મળ્યો એ ના મળ્યો એટલે તમે મને છેતરી ગયા એમ સ્નેહમાં કોઈક વાર આવી સંતા કુકડી રમવી પડી છે સંતા કુકડી જી સ્નેહની રમતમાં સંતાઈ જવાનો પ્રિયાને શોખ હોય છે અને સંતાયેલી પ્રિયાને શોધવી એ પ્રીતમનો શોખ હોય છે અને એમાં હું તો શું Thank you.
नाना सुंदरता मळे सौंदर्यो पामता पहला सौंदर्यो पामता पहला सौंदर्य बनवू पड़े सौंदर्य बनवू हजूर साहेब એજન્સીના શિરસ્તદાર આવ્યા છે શિરસ્તદાર આવ્યા છે હજુર સાહેબની મુલાકાત ચાહે છે આવા દો સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે પોષવું પૂજવું એને એ એનો ઉપભોગ છે યોર હાઈનેસ એજન્ટ સાહેબે આ પત્ર પાઠવ્યો છે ભલે તમે જઈ શકો છો તાજપોશી બાદ પણ હું એમ જ કહીશ કે હું રાજા છું અને નથી રમા મારે લાઠીની પ્રજાના રાજા નહીં સેવક થવું છે આપ રાજાથી પ્રજાની સારી સેવા કરી શકશો રાજા એટલે રાજ્ય અને સત્તા એટલે સેવા સેવા કરવા માટે સત્તા પણ એક સાધન છે સ્વામી શું વિચારો છો વિચારું છું તમે માનો છો એવો રાજા હું થઈ શકીશ મને એ વિશે ખાતરી છે Thank you.
ખૂની ભક્કા નથી ગમતા એ ભક્કા અને ભવ્યતા તો રાજ દરબાર ની શોભા છે સ્વામી અસુર ની રમા બોલી રહી છે કે કચ્છ ની કુંવરી પછી લાઠીની પટરાણી થવાના કોડ જાગ્યા છે તમારા હૈ રાજપૂત કન્યાના કોડ તો પટરાણી થવાના જ હોય હજુ સોનાની કસોટી કરીને લાવેલી મૂર્તિ શું માટી ઉપરનો માત્ર વરખ આમ કઈ આપ મને અન્યાય કરો છો અન્યાય તો અત્યાર સુધી હું તમને કરતો હતો પણ આજે રાજા બની એક રાજપૂત કન્યાના કોડ મેં પૂરા કર્યા છે તમને તમારો ન્યાય મળી ગયો બાપુ સાહેબ ને રાજપાટમાં રસ નથી કવિ રાજા ઉપર સવાર થઈ ગયા છે કવિતા મારી શોખ થઈ ગઈ છે નાથી કવિતાની શોખ તરફથી શોભાય છે તે તો હું નથી જાણતી પરંતુ આપના સાચા શોખ આનંદીબા તરફથી સંભાવવા જેવું છે એટલે બા સાહેબ રાજ ખટપટ કંઈક ઊંડી ચાલી રહી હોય લાગે છે પટરાણી પદે કદાચ આનંદીબા અશક્ય છે નાથી તારા બાપુ સાહેબ ને મારા ઉપર અસીમ પ્રેમ છે બા સાહેબ આ તો આપને માટે લાગ્યું એટલે ફિકર ન કરનાથી કઈ કદર ન કરી શકો વાહ બેકદર ની બેકદર હું કઈ કદર ન કરી શક્યો અરે બેકદર ના વસ્લ માં હું બેકદર માર્યો વાહ બેકદર માર્યો કદરે તો હદ કરી નાખી બાપુ ભાઈ વસ્લ માં બીજું થાય પણ શું અરે ભાઈ જેને વસ્લ કર્યો એને બાપા કવિઓ ઉપર વીતી છે કેમ બોલતા નથી શું તમે પણ કવિ રોવું થયું હાસિલ છે આ ખૂન ના ટીપે ટીપે વાહ રોવું થયું હાસિલ છે આ ખૂન ના ટીપે ટીપે રોવું થયું હાસિલ છે આ ખૂન ના ટીપે ટીપે હસ્તી ભલે એ બેકદર હું બેકદર રોતો ભલો બાપુ ને કાળજે ઘા લાગ્યો છો આજે દરબાર ખૂબ જામ્યો બધા જ રંગમાં હતા આજે આપના દરબાર નો લાવો મને પણ મળ્યો તમને જી અભિનય માફ બહારથી મેં બધું જ સાંભળ્યું છે આજે આપે મેં જે આપના ઉપર જુલમ ગુજાર્યો તે ગાઈ બતાવ્યો જે સૂઝ્યું
લખ્યું? હા, એ પ્રેરણા કેમ થઈ એ પ્રશ્ન વિચારવા જેવો છે. એમાં વિચારવા જેવું શું છે? વાત સાફ છે, આપના મારા ઉપરના પ્રેમમાં ઓટ આવી છે, બલકે મારા ઉપર તિરસ્કાર આવ્યો છે. એ તમારો વહેમ છે. વહેમ નથી, હકીકત છે. અને એની સાથે આ તમે શું કરો? વેણા નો એક જ ધાર હતો, પેપર તોડી નાખ્યો. કાચ જેવા બરડ મારા હૈયાની પાછળ તમે પારો બનીને આવત તો તે દર્પણ થઈ જાત, પણ તમે હીરો બની મારા હૃદય સાથે ખેલ ખેલી એના ટુકડા ટુકડા કરી નાખ્યા. રમા, આજે તે મારી કવિતા નથી ફાડી, પણ મારું હૃદય ખીલી નાખ્યું છે. બાળક બિચારું ઊંઘે પણ છે, કેટલો તાપ પડે છે. રવા, મને થાય છે કે આ ગરમીથી બચો, આપણે થોડા દિવસ કોઈ શીતળ જગ્યાએ જઈએ. જરૂર, આપની ઈચ્છા હોય તો જરૂર જઈએ. તો પછી આપણે માથેરાન જઈએ, બાલુને પણ ત્યાં મજા પડશે. બેટા, તને બાગમાં રમવું બહુ ગમે છે ને? મને બાગમાં રમવું બહુ ગમે. તો હું તને એક મોટા બાગ બનાવી દઈશ, આપણો બાગ કરતા એ મોટો, કુદરતનો બાગ, ભગવાનનો બાગ. કુદરતના બે નમણા તને, એક સ્ત્રી બીજું ફૂલ, એક ફૂલ બીજા ફૂલને આપું છું. બરાબર છે? હું શું જાણું હજુ, મને તો આપની ભાષા સમજાતી નથી. આ ભાષાને નથી ભણેલા અભણના ભેદ, કે નથી દેખતા આંધળાના ભેદ. અંતરની વાત છે, આંખોની ભાષા છે, આંખોથી આંખોમાં વાંચવાની. હજુર, હજુર, હજુર હું જાઉં છું. માંડ હાથ આવેલા ચોરને એમ કેમ જવા દેવાય? ચોર? હા, છોકરીએ મારી એક ચીજ ચોરી લીધી છે. ચોરી?
મેં એ ન કરે દા સાહેબ ને પૂછ્યું ને એ જ કહેશે કે મોંઘી બધું કરે પણ ચોરી ના કરે મેં ચોરી નથી કરી હજુર અરે ગાંડી તારા બા સાહેબ ને શું પૂછે એમને સોંપેલી વસ્તુ એ સાચી ન શક્યા જાણે જાણે તું ચોરી ગઈ શું ચોર્યું છે મેં હજુ હૃદય કેમ ચૂપ થઈ ગઈ સ્ત્રીની ખામોશી એના જીગરની જબાન હોય છે એ તું જાણે છે શોભના શોભના હા મોંઘી તે કે નામ છે આજથી હું તને શોભના મારા ગીત અને કવન હવે હું તને શીખીશ ચાહી શકું શું હું તને ચાહી શકું શું હું તને શું હું તને ચાહી શકું મોંઘી તો માત્ર નિમિત્ત છે મૂળ વાત એ છે કે આ ઝૂલાનું આયુષ્ય પૂરું થયું વાગે તો નથી ને સાચીને કાચ ભેગા કરી લે છે આજકાલ આ મોંઘી બહુ માથે ચડતી જાય છે બા સાહેબ અને હજુ આપણે માથેરા લઈ જવાની વાત કરો છો હવે મોંઘી એ નહીં તારે મારી સાથે માથેરા ના આવવાનું છે ના બા નાથી ને મોંઘી સાથે બાલુ આપણી સાથે નાથી આવશે ને મોંઘી 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 અહીં જ રહેશે બાલુને મોંઘી સાથે ફાવી કેવું લાગે છે ના એની ખૂટતી હટ છે ખરી કે ખોટી પણ એ બાળ હટ છે એની સામે તમારી સ્ત્રી હટ અને હજી સુધી મેં મારી રાજ હટ તો વાપરી નથી એટલે આપની હટ પણ મોંઘીને જ લઈ જવાની છે ના 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 એવું ક્યારે કહ્યું હું તો એટલું જ કહેતો હતો કે સ્ત્રી હટ અને રાજ હટ બંનેને બાળ હટ આગળ તો નવું જ પડે કુદરત અહીં કેટલી મહેરબાન છે હજુર ઘણી છે આ પર્વતો આ વનરાજી આ ખીણ કવિ અને ચિત્રકાર ને પાઠ ભણાવવા જેના કુદરતે એક શાળા ખોલી છે કવિ અને ચિત્રકાર સાથે એક ત્રીજું નામ આપવું આપ ભૂલી ગયા ત્રીજું ત્રીજું કોણ પ્રેમ પ્રેમીને પણ પ્રેરણા મળે એવું સુંદર વાતાવરણ છે Thank you.
नींदर उड़ी जाए। हजूर ये प्रेम नो पहलो पाठ ये तो तने आवड़ी गयो छे शोभा आप ही शीख्यो छे शिष्य में ग्रहण शक्ति होय तो ज गुरु ने शिक्षा दीपी उठे छे हजूर बा साहेब जागी जशे तो जो डर होय तो परवाना क्षमा पासे जाए जी हजूर मने तो डर लागे छे आप वहीं थी जता रहो हूं तो नहीं जवानो आप वहीं थी नहीं जाओ तो हूं जती रही अरे संभल तो खरी शोभना चंद्रमा जो दाग न होत तो एनी चांदनी शीतल न होत ए दाग तो एनी उष्णता ओछी करवा माटे नी कुदरत नी करामत छे हजूर આપનો ચંદ્ર વાદળ પાછળ છુપાઈ ગયો હવે નહીં દેખાય ચાલો હવે અંદર ચાલો Thank you.
इश्क ना तो शू खुदा, शू रंगीन कल्पना है। जो इश्क ना तो शू खुदा, आलम करी तो ए भले। जो इश्क ना तो शू जहां, इन्हें खुदाए शू करवा। वाह वाह, साचू से इश्क वगर नी दुनिया शू काम नी। आम तो इश्क आंधरो से, पण इश्क वगर तो खुदा ने आलम बे आंधरा से। अने इश्क वगर जीववानू पण शू, अने जोवानू पण शू। साचू बापू, प्रेम जेवु कोई दर्द नथी, प्रेम जेवी कोई दवा नथी। अक्कल कहे छे छोड़वा, अक्कल कहे छे छोड़वा, हयूं कहे ते ना बने। वाह, माथेरान नु सौंदर्य बापू नी कलम ने स्पर्शी गयु। ले कलम ने नहीं, दिल ने कहो, दिल ने। अक्कल कहे छे छोड़वा, हयूं कहे ते ना बने। अक्कल गुमावी दिल बाळ्यो, इश्क नो हूं बावरो। अरे खर बधा बावरा बनी गया, कोई ने समय नो भान नथी। अरे सवा वागवा आव्यो, हवे तो उठो। सवा तो रोज वागे छे कवि। अरे पण यार, महफिल जामी छे ने, तमे क्या रंग मा भंग पाड़ो। तमे ई रंग नी वात करो छो, घेर जंग जाम छे। बायरी बारडू नी उखाड़े ने तो ओरणा ने बदले ओटले पड्या रे ऊपर से। लियो उठो उठो। हालो 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 बापू, बापू रजा लईए, रजा लईए तारे। जे जे यारी छुपे ना आपने, यारी छुपे ना आपने, छानी मोहब्बत ना रही। जानी गई आलम बधी, ते ना जवा देजो रही। हजूर, हूँ तो छती आंखें आंधली छू, अने आंधली छू छता देखू छू, तो पछी आम मारी आंखें हाथ दाबवा थी शू फेर पड़शे। छती आंखें आंधळी छू, अने आंधळी छू छता देखू छू, मने के समझायो ने? सचो मारे आंखो छे, पण आपना प्रेम मां हूँ आंधळी बनी छू, अने अंधापामां बधे आपने जोउ छू। शोभना, तू तो कविता मटी कवि बनती जाए छे, हवे तो मने तारी भाषा समझाती नथी। हजूर, तू तो आपना गुलाले रंगाई गई छू, पर आपने साथे गुलाले रंगवानी मारू कछु नथी। छताय रमी बेठी, पर हवे थाय छे के शू के गुलाल ना रंगने लागताय वार नहीं, फिटता है बार नहीं लगता। कहीं एवू ना पल। शोभना, मैं तने लाल रंगे जरूर रंगी छे, पण ए रंग गुलाल नो नथी। सनम ना पैर नी लाली, जिगर नो खून मारू छे, अरे रंग तो हवे फरियाद शान छे। એમની શંકા કરી, આપને દુભાવ્યા, મને માફ કરો હજુર। માફી શેની? તું શંકા કરે છે કારણ કે તું એક દાસી છે ને હું એક રાજા છું। શોભના, હું તો ક્યારનું ભૂલી ગયો છું,
તું પણ હમેશને માટે ભૂલી જા કે તું આ મહેલની દાસી છે. સ્વામી. કોણ? કોઈ હતું? કોણ હશે? તું ગભરાતી નહીં, ગમે તે હોય. ઈશ્કની રાહમાં અવરોધો તો આવવાના છે, પણ આપણી મંઝિલનો રાહ કદી નહીં બદલાય. તારાદેવ મંદિરમાં વસતા હશે એની મને ખબર નથી. આ તો બા સાહેબ બધી પૂજા કરવા જાઉં છું. કુંવર સાહેબ એમને છોડતા નથી ને, એટલે મને કહ્યું. નાથી જી બા સાહેબ, મોંઘી મંદિરે ગઈ છે.
સોચે તેની સંભા ગયા છે. તારે પાછળ જઈ નજર રાખવાની છે, સમજી? હું તો બધું સમજુ છું. મને તો ડર લાગે છે કે હવે ડર રાખવાની જરૂર નથી. એક દિવસ બધા જોતા રહેશે, હું તારો હાથ પકડીશ. બાપુ સાહેબે તો એનું નામે શોભના રાખ્યું છે. હવે તો આ નથી સેવાતો નથી, કઈક રસ્તો કાઢવો પડશે. આવા તો કઈક રસ્તા કાઢી નાખ્યા. એકવાર આપ હુકમ કરી જુઓ, પછી જુઓ. પણ એમાં કઈ ઊંધું ચત્તું વેતરાઈ જાય તો? બા સાહેબ, મને જેટલી આપની લાગણી છે ને એટલી તો મારી માં માટે પણ નહોતી. હું મારામાં વિશ્વાસ રાખું. ભલે. આ દૂધનો પ્યાલો બાપુ સાહેબને આપી આવતો? હા હા, તું કેમ, બાપુ સાહેબની સેવા કરવી નથી ગમતી? લે જાને. અરે ઉભી છે શું? જા જાને. મોગી, દાથીને પૂછ, હજુરનું દૂધ તૈયાર છે? બા સાહેબ, હજુરને તો હું દૂધ આપી આવી. તું આપી આવી? તને કોને કહ્યું હતું? હું તો નહોતી જતી, પણ નાથીબેન કે બસ તું જ જા, તું જ જઈને આપી આવ. નાથી કહ્યું હતું? હાજી બા સાહેબ, સાચું કહું છું, એમને જ કહ્યું હતું. ઠીક ઠીક, સુકવાર સાહેબનું ધ્યાન રાખ, હું હમણાં આવું છું. હતી જ્યાં વસલની ખ્વાહિશ, હતી જ્યાં વસલની ખ્વાહિશ, મળ્યું ત્યાં, મળ્યું ત્યાં, મળ્યું ત્યાં મોતનું પ્યાલું. હતી જ્યાં વસલની ખ્વાહિશ, મળ્યું ત્યાં મોતનું પ્યાલું. મગર તે જામને ભરતા કહે તુજા હાથ શું આવ્યું? અરે તમે આવો ને. શું નવા કવન લખો છો? મને સંભળાવો. આજે આપના કવન સાંભળવાની મને ઈચ્છા થઈ, એટલે અહીંયા સંભળાવશો ને? હા હા, જરૂર. તો પહેલા હું જરા દૂધ પી લઉં. ના હજુર,
પહેલા મને સંભળાવો પછી હું મારા હાથે આપને દૂધ પાઈશ ભલે સાંભળો તમારા માર્ગમાં મજનુ અને લૈલા શ્રી ફરહાદ તમારા માર્ગમાં મજનુ લૈલા શ્રી ફરહાદ ચિરાયેલા કપાયેલા પડ્યા છે લોહીથી ભીના ચિરાયેલા કપાયેલા પડ્યા છે લોહીથી ભીના મુબારક હો તમોને આ તમારા ઇશ્કના રસ્તા મુબારક હો અરે તમારી આંખમાં આંસુ આપે નિર્જીવ કાગળ ઉપર આંસુ મૂક્યા તમારી આંખમાં આંસુ ના આવે તો તમને કવિતા ગમી ખૂબ જ તો હવે તમે તમારી શરત પૂરી કરો કઈ શરત યાદ નથી તમે જ કહ્યું હતું તમે તમારા હાથે મને આ દૂધ પાશો એ તો ભૂલી જ ગઈ પણ હું કેમ ચાલો શરત પૂરી કરો શરત ઉભો હજુર શું થયું હું હમણાં ક્યાં ચાલ્યા તમે હજુ આ દૂધ ઠંડુ થઈ ગયું છે બીજું ગરમ લઈ આવું આ દૂધમાં તમારા હૃદયની ઉષ્મા ભળી છે હવે એને અગ્નિની ઉષ્માની શી જરૂર હું તો આ જ દૂધ પીશ જેવી આપની મરજી ઈશ્વરી સંકેત હશે સ્વામી નાથી જી વાત હે હજુરને દૂધ હવેથી હું જ ગરમ કરીને આપી આવીશ સમજી નહીં વાત હે જોખમદારીના કામ માનવીએ પોતે જ કરી લેવા જોઈએ સમજી બા સાહેબે અંગૂઠા પરથી રાવણ જીતી લીધો છે પણ નાથી એવી નહીં નથી બા સાહેબ હું તો આપના હેવા તો રોજ બે ફાળા કરું છું હું બા સાહેબ મારા દિલને એક વાત ત્યારને સતાવી રહી છે કે તેને અન્યાય કરી રહ્યો છે શાનો અન્યાય મારા દિલની રાણી તો હું તને બનાવી ચૂક્યો છું પણ આ મહેલમાં તારું સ્થાન તો દાસીનું જ છે ને શું એ અન્યાય નથી મહેલની રાણી બનવા કરતા આપના ચરણની દાસી બનવાનો જ કોડ છે મારા આ તું નથી બોલતી આ શોભના નથી બોલતી પણ યુગોથી કચડાયેલી સ્ત્રી બોલે છે ત્યાગમાં પોતાના જીવનને ધન્ય માનતી એક નારી બોલે છે એ શોભના મને આ મંજૂર નથી હું તને મારી રાણી બનાવીને જ જમીશ હું તને મારી રાણી તને હું જોઉં છું ચંદા કહે તે જુએ છે કે અને આ આંખની માફક કહે તેની રૂએ છે કે વાહ પછી તરુણી સુંદરી ચંદા ધરી તવ સ્વચ્છ કિરણોમાં હૃદયના ધોઉં છું પર હું કહે તે ધુએ છે કે હા હા
હૃદયના પડ શું કલ્પના છે, ગરમી માં દરબાર અગાશી માં ભરતા હોય તો જાલીમ ગરમી પડે છે, ઉનાળો હોય તો ગરમી તો પડે જ ને, અને એમાં પાછો આ તો કાઠિયાવાડ તો અહીં તો અગાશી હોય કે દિવાનખાન બંને સરખા છે, આપે માથેરાન થોડું જ છે. બાપુ સાહેબ, માથેરાનમાં આપે કરેલી રચનાઓ સાંભળીને માથેરાન જવાનું મન થઈ જાય. માથેરાનનું સૌંદર્ય અને વાતાવરણ તો અભૂતને જડને પણ કવિ બનાવી દે તેવા છે, ત્યારે આપ સૌ તો કવિ છો જ, ત્યાં જાઓ તો વિપુલ રચનાઓ થઈ જાય. તો ભલે થઈ જાય બાપુ સાહેબ. આપ શા વિચારમાં? એમણે માથેરાન વિશે બધી વાત કહી પણ એક વાત ભૂલી ગયા કે સ્ત્રી વિના એ સૌંદર્ય શૂન્ય છે. તમે પણ આવશો? મને તો ત્યાંની હવા માફક નથી આવતી, એટલે તો આપણે ગઈ વખત પહેલા પાછા આવવું પડ્યું હતું, પણ આપ સૌ જઈ આવો ને થોડા દિવસ માટે. તમારા વિના મજા નહીં આવે. એટલે બાપુ સાહેબ, અમે બધા આપને અરસિક અને નિરસાગ્ય છે એમ જ ને? આ તો કવિ દરબારનું અપમાન છે બાપુ. હવે તો દરબાર માથેરાનમાં જ ભરાશે બાપુ સાહેબ. પણ મારી વાત, અમારે કાંઈ સાંભળવું નથી, બહુ સાંભળ્યું, હવે તમારે જે સાંભળવું માથેરાન જઈને સાંભળવા. બાપુ આ વાત તો માથેરાન માથેરાન સાંભળવું નથી. શોભના, મને માથેરાન મોકલવા પાછળની જરૂર રમાની કઈ ચાલ લાગે છે અને શંકા આવી ગઈ લાગે છે. ચિંતા નહીં કરતી, માથેરાન થી આવ્યા બાદ આપણી વાતનો ફેસલો લાવી દઈશ. આપ ફિકર ન કરો, આપ આનંદ થી જાઓ. ચિંતા કરે છે એનો ઈલાજ મેં શોધી કાઢ્યો છે. આપે? હા, કોઈ સારો છોકરો જોઈને તારા લગ્ન કરી નાખીએ તો? ના ના બાસાહેબ, હું તો હજુર નહીં. તો હજુર નહીં શું? હું તો હજુરની આપની જેમ જીવનભર સેવા કરવા માંગુ છું. મારી જેમ? મોઢી, આકડાના ફૂલ શંકરને મસ્તકે નથી ચડતા, તું પરણવા તૈયાર છે કે નહીં? ના બાસાહેબ, મારે તો હજુર નાથી. આને ઓરડામાં પી દે, એના લગ્ન સુધી એ ત્યાં જ રહેશે. ચૂંટણીના સાંસા અને મહેલના સપના જોતા પહેલા વિચાર તો કરવો તો. અરે મારા જેવીને પૂછવું હોત ને, મારું કયું માન્યું હોત ને, તો આ દિવસ જોવા વાળો ના આવત. મારી ભાઈ જે દાળી પર બેઠી તે જ દાળી કાપવા બેઠી, હવે રડ્યા કરતા રહ નસીબને. રે પંખીડા સુખથી ચણજો, ગીતણા કઈ ગાજો, ખુલ્લો મારું ઉપવન સદા, પંખીડા સર્વને છે.
કવિ માની પણ કેટલો ક્રૂર છે. કુદરતે પંખીને શું પાંજરામાં પૂરવા સજા છે. આપની વાત સાચી છે બાપુ સાહેબ, પણ આ દુનિયાનો વ્યવહાર કુદરતના કાયદા નથી પાડતા. આપના આદર્શોનો મેળ આ જગત સાથે નહીં ખાય. મારું પણ એ જ કેવું છે. નથી નથી મુજ તત્વ વિશ્વથી મેળ લેતા, હૃદય મમ ઘડાયું અન્ય કોઈ વિશ્વ માટે. છોકરા તો અહીં લાઠીમાં ઘણા છે, પણ મોંઘીને કચ્છ માટે જ મોં છે. નાથીએ કહ્યું કે તારો દીકરો કચ્છમાં છે, માટે તને બોલાવી છે. કરિયાવરની ચિંતા ન કરીશ, તારું દળદર ફીટી જશે. બા સાહેબ, મેં દીકરો દીધો, આમ જેમ ઠીક પડે તેમ કરો. તો કાલે જ તારે મોંઘીને લઈને ઉપડી જવાની, ત્યાં જઈ તરત જ લગ્ન કરી નાખવાના. પૈસાની ચિંતા ન કરીશ. જો બહારનો હુકમ. કાલે સવારે તારે કચ્છ જવાનું છે. કચ્છ? મારા બાપાને? ના, ત્યાં તારા લગ્ન ગોઠવ્યા છે. બોલો વસી શું ક્યાં જઈ છોડી તમારા. હવા તુજ વસ્ત્રની પલટી, ચમન મારો ગયો ફીટી. હવે આહાર પિંજરને રહી અંજામની બરકત. પથ્થરો ફેંકતા ફેંકી દીધો.
વાગ્યો તેને અરરર પડી ફાળ હૈયા મહી ગતિ ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે માલિક કીધો લે તો હું જરા બબડતી હતી એટલે શું તારો માલિક નથી તમે મારા માલિક જ છો સાહેબ હવે તો લાકડી મારશો તો જ આ ઘોડો ભાગશે બાલુ શું કરે છે ચાલો બેટા ઉતરી જાઓ હવે તો હદ થાય છે હજુ શું થયું આપના ચરણ ની દાસી થવાનો એકમાત્ર કોડ મારા હૈયે છે મારા બધા ગુના માફ કરી દો સ્વામી માફ કરી દો મારા બધા ગુના એક વાર માત્ર એક વાર આપના મુખેથી કહો કે મેં તને માફ કરી કહો સ્વામી કહો જિગર શરાફ આ મારે હ
खता तुझे माफ की दी छे, हवे तौबा सदा करजे, खुदा माफी तने बख्शे। मारी तो थापण लुटाई गई, कैद करी त्रास गुजारी, मार झूठ करी न पढ़ाई दीदी बेचारी। क्या पढ़े? कच्छमा, ठेठ कच्छमा, कोमड़ी कड़ी ने कांटाड़ा थोर साथे पढ़ाई, ए पण गणतरी पूरो के कदी एना वावड़ पण न वळे। बापू, वावड़ तो मेळवा होय तो मळे। बे आदमी माफ हजूर, कारभारी साहेब जरूर ना कामे मुलाकात चाहे। आवा दो। હું મારો જ બોજ ઉઠાવી શકતો નથી કવિ, આ રાજકાજનો બોજ કઈ રીતે ઉઠાવી શકું? બાપુ, ચંદરે તો બળીને પણ સુવાસ આપવાની, નટરાજ શંકર પોતે કંઠમાં હળાહળ સમાવી જગતને અમૃતની ભેટ ધરે છે। હજુરને સલામ। બોલો કારવારી। હજુર, અઠવાડિયાથી આપ કચેરીમાં પધાર્યા નથી, ઘણા કામકાજ ચડી ગયા છે, બાપુ સાહેબ અગત્યના નિર્ણયો લેવાના છે। કારભારી, મને સત્તા વડવાના હકે મળી છે, જ્યારે તમે વહીવટ શીખ્યા છો, સમજો છો, પ્રજાનું હિત સમજીને જે તમને યોગ્ય લાગે તે કરો, મારી સહીની જરૂર પડે તો આવી જજો। જી બાપુ, મારું કહેવાનું એમ હતું કે કચ્છમાં મારો પિતરાઈ ભાઈ રહે છે, એની મારફત પત્ર વ્યવહાર થઈ શકે। મારી બા મને કહેતી છે કે જો તું આ છોડી હવે લગ્ન કરીશ તો તને હુંડલો ભરી રૂપિયા જશે। હુંડલો તો ઘીરે ગયો પણ એ બાધાય દેખાતો નથી, ક્યાં હંતાયડા હશે, એક તો અમલ વગર હુજો ઓછો ને એમાં પછી આને ક્યાંક હંતાયડી એવું છે ને કે રડે નહીં મારું ભલે છે છે હો। આપણે એમ તો પાછા ગોતી કે દિયા એમાં ન કેવું પડે, મરી દેવળમાં હંતાડે। અરે હા બરાબર, મને શું કરવા બેઠી છો? જો તારી પેટી માંથી કાવડિયા કાઢી બજાર માંથી લીયે, અને જો આજે શિરામણ માં શીરો નથી શેક્યો ને તો તને શેકી નાખી, અને જો મારો મગજ એટલો બધો ગરમ છે ને સુવાની જરૂર નહીં પડે એમ નમ શેકાઈ જાય, બોલા ગરમા જી નથી। જવાબ લખી રાખ, હું પાછો આવીને લઈ જઈશ, અને આ તમે બિલકુલ ગભરાતા નહીં, મને તમારો ભાઈ જ સમજ।
जजाए छे जीव जे दुखे ते हूँ कशु जानू नहीं। मुझे जाए छे जीव जे दुखे ते तू कशु जानू नहीं। मरी हूँ शकू चाही शकू ना हूँ तने वाला तने चाहे प्रभु वाला तने। आप शू विचार करो छो? जमवो नथी? जीववा माटे जमवानु छे, जमवा माटे जीववानु नथी। इच्छा नथी। शानी, माथेरान थी आव्या पछी आपनो वर्तन एवुं थई गयुं छे के जाने मारी तो हस्ती ज नथी। हस्ती तमारी छे, मारी नथी। लाठी मां राजा हूं छू, पण हकुमत तो तमारी चाले छे। मारे कोई हकुमत के हक नथी जोईता, आपना हृदय मां स्थान जोईए छे। आयनो छे मारो हृदय। आयना मां तो जे सामे होय ते देखो, आपना हृदय मां छवि सामे वाला ने नहीं। पण अटकी केम रे? सांभळू छू। जवा दो ए बात, आपे शू मांड्यु छे? शू छे मारो अपराध? अपराध तमारो नथी, मारो छे। તમે તો ન્યાયાધીશ છો, દુઃખ માત્ર એ જ છે કે મારા અપરાધની સજા તમે માંગીને કરી છે। રમા, તમારા ન્યાયમાં સ્વાર્થ છે। તને વેચવાનો ત્યાં બોકડો ન આવે, ગાયને વેચ। હું તમને ગાયને નહીં દે। હવે નહીં વેચો, આજથી લગા કાલ। Mm-hmm.
હારી ગઈ છું. હવે એવો દાવ ખેલવો છે કે
સારું થયું જલ્દી આવી ગયા. આપના વિના મને ગમતું નહોતું. મને પણ નહોતું ગમતું. તમે આપણે ગયા હતા તેવી મજા આ વખતે નથી આવી. આ ચંપા નો ફૂલ કેમ કરવાઈ ગયો? મારી હાજરીમાં તો મોંઘી રોજ ફૂલ બદલતી, અને મારી ગેરહાજરીમાં ગેરહાજરીને કારણે નહીં પણ મોંઘીની ગેરહાજરીને કારણે ફૂલ નથી બદલાયું. મોંઘીની ગેરહાજરી એટલે એટલે એમ કે મોંઘી અહીં નથી, કચ્છમાં છે. કચ્છમાં? એટલે એના બાપના ઘરે ગઈ છે? ના, સાસરે. ઉમર લાયક થઈ હતી અને સારો મળ્યો તે મળ્યો ને એટલે. આવી દીધી રસ્તો કાઢવામાં તમને કોઈ નહીં પહોંચે. ખાક બનતો હવે ફરિયાદ ચાલુ છે. એક વાર કીધે સાંભળે કોઈ ખોટ બે એટલે સાંભળે ત્યાં મળી ગઈ. મારી ઓલી શું બાયડી મળી બધા રાજા ના મેળ જ બાળી ગઈ. આ બાયડી મારી ઇકોતર પેઢી ડૂબાડશે. મને કેમ બોલાવી? એ પૂજા કરવા પધારો મારાની. એક કામ કે માલિકો થી સાંભળેલું લેવી ને ફોડ મારું માથું ને કાઢ રાખતું એટલે તારે અહીંયા કાઢકું. હવે આમ પાદર ના પાડીએ ને ઘોડે ઉભી છું શું? મારી અમલ ની ડાબલી લે પણ લે. પણ તમે બહુ અમલ કર્યો છે. બહુ કે થોડો? હવે અમલ કરીશું તો અમારે કાવડીએ કરીશું. કઈ તારા બાપ ને કાવડીએ થોડા કરે છે? ના ના, જા જાત કઉ છું અમલ ની ડાબલી લે ન કરે. હમણાં ધોકાવી નાખીશ તો હંતોડો ઘાટ બદલાઈ જશે. સમજે કે નહીં? હા, આજકાલ કરતા 5 દિવસ થઈ ગયા, હજુ રહી પગ પણ નથી મૂક્યો. બાસાહેબ આપ ચિંતા નહીં કરો, આ તો ઘડીભરનો ગુસ્સો. ગુસ્સો ઉતરી જશે એટલે સૌ સારાવાના થઈ જશે. હજુરનો ગુસ્સો નહીં ઉતરે, એ નહીં આવે. એમને ઊંડો આઘાત લાગ્યો છે. ગુનેગારી હમારી જાણે ગઈ તું ક્યાં, ખુદા
હવે આ ગીત ગાઉં છું હવાને હું સુણાઉં છું દીવાનાની દીવાનાઈ ગુનેગારી હમારી હે જા જા
देखी बुराई ना डरूं हूं शिफिकर छे पाप नी देखी बुराई ना डरूं हूं शिफिकर छे पाप नी धोआ बुराई ने बधे गंगा वहे छे आपनी जा जा नजर मारी ठरे यादी भरी जा आपनी आंसू मही ये आँख थी यादी झरे छे आपनी जा जा नजर मारी ठरे जा जा नजर मारी ठरे जा जा नजर मारी सुंदर अति सुंदर काजू मुकी ने कोरी छे आ करुण कविता बाबू आपनी यादी नी आ कविता गुजरात ने हमेशा आपनी यादी आपशे हूँ एक निष्फल राजा बेवफा प्रेमी अपूर्ण कवि गुजरात जो मने याद करशे तो ये गुजरात नी महत्ता हशे मारी नहीं बापू साहेब आपे बहु से मारे वो मत छे के जुल्मी ने आत्मा की छोड़ावी आप शोभना ने अपना भी लो कवि हूँ राजा छू पण तेथी कोई नी पत्नी ने उपाड़ी लावानो माने अधिकार नथी बा साहेब गाम मा एवा वावण मळ्या छे के मोंघी ने एना वरे काढ़ी मुकी छे काढ़ी मुकी हशे पण मोंघी आ लाठी मा ज एना भाई ने घेर छे कारभारी पति काढ़ी मुके तरे स्त्री भाई ने घेर ज आवे ने तमारो जो के मद्धर थई गयो कारभारी बीजू तो शुं बा साहेब पण પણ ડર ગુજર કરજો બા સાહેબ પણ આ જે થાય છે તે સારું નથી થતું કદાચ બાપુ સાહેબ કારભારી તમારું કામ રાજ્યનું ધ્યાન રાખવાનું છે રાજાનું નહીં તમે જઈ શકો છો બાપુ સાહેબ આપ કહેતા હતા ને કે આપ રાજા છો પણ તેથી કોઈને પતાવવાનો આપને અધિકાર નથી તે નથી જ પણ તેનું શું છે શું છે બાપુ સાહેબ તેનું ઘણું છે કે હવે કોઈની પત્ની રહી નથી પત્ની નથી રહી સમજાય નહીં તમારી વાત બાપુ સાહેબ સમાચાર મળ્યા છે કે શોભનાને એના વરે કાઢી મૂકી છે કાઢી મૂકી છે વજા એનો ગુનો સમજો મારા લીધે કવિ પ્રકૃતિનું ગળું ટૂંપાઈ રહ્યું છે પણ હવે કોઈ ટૂંપી નહીં શકે કોઈ પણ નહીં ધર્મ પણ નહીં કાનૂન પણ નહીં મારે લીધે એને આ દિવસ જોવો પડ્યો છે આંક મારો છે ગુનેગાર હું છું કવિ ગુનેગાર હું છું રમા મોંઘીને એના વારે કાઢી મૂકી જુલમીએ છેલ્લો જુલમ કરી દીધો પત્ની પર જુલમ તો પુરુષની જાત અનાધિકારથી કરતી આવી છે પણ હવે એના પર વધુ જુલમ હું નહીં થવા દઉં હું કઈ સમજી નહીં મેં એની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે પ્રજાને પૂછ્યું છે હું મારો નિર્ણય બદલવાનો નથી રાજા ચાહે તો પોતાનો રાજા જરૂર બદલી શકે છે લાઠીનો રાજવી જો એક દાસીને પરણશે તો કાઠિયાવાડના રાજવી શું કહેશે બીજા શું કહેશે અગત્યનું નથી હું શું કરવા માંગુ છું એ અગત્યનું છે અંગ્રેજ હકુમત આપના લગ્ન ઉપર મંજૂરીની મોહર નહીં મારે અંગ્રેજ સરકારની હકુમત અમારા દિમાગ ઉપર છે
दिल पर नहीं, हूँ सत्ता छोड़ीश पर साथ नहीं। रमा, मने लग्न करतो अटकावानो अधिकार प्रजा ने बीजा राज्य के अंग्रेज सरकार ने कोई पण नथी। ये अधिकार जो कोई पण होय तो एकमात्र तमने छे। जे अधिकार आपे कोई ने नथी आपे ते मने आपवा बदल आभार। रमा, रमा मारो जवाब। बात साहेब तो जवाब चार नहीं रे पंखीड़ा सुख थी जनजो गीतवा गाई गाजो।